तो एमसीमां वाला द्वालानी नीति थी अधिकारीओमां अंદરોઅંદર આક્રોશ ફેલાયો છે। ખાસ કરીને વર્ગ 1 ના અધિકારીને ગ્રેડ પે વધારતા વિવાદ વકર્યો। એક માનીતા અધિકારીનો ગ્રેડ પે વધારતા અન્ય અધિકારીઓએ ગ્રેડ પે વધારવાની માંગ કરી। ગાર્ડન વિભાગના જિગ્નેશ પટેલને બે ગ્રેડ પે વધારતા વિવાદ સર્જાયો। તો સિનિયર અધિકારીઓની અવગણના થતા રોષ જોવા મળ્યો। 3 અધિકારીઓને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બનાવતા અધિકારીઓમાં નારાજગી છે। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ અને પરાક્ષાને ડેપ્યુટી બનાવતા વિવાદ સર્જાયો। તો જુનિયર અધિકારી દીપક ત્રિવેદીને ડેપ્યુટી કમિશનર બનાવતા વિવિધ ખાતાના એચઓડી અધિકારીઓમાં નારાજગી જોવા મળી। પ્રશાંત પંડ્યા, યોગેશ મૈત્રક, રાજેશ પટેલ, હર્ષદ સોલંકી, વિજય મિસ્ત્રી, પ્રીતમ રાઉતને સિનિયર અધિકારીઓ હોવા છતાં તેમને પડતા મૂકી જુનિયર એવા દીપક ત્રિવેદીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બનાવતા વિવાદ સર્જાયો। આજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે અંદર હી એક પોલિટિકલ સિનારિયો બના હૈ જહાં પર અધિકારી આપસ મેં લડ રહે હૈ। ઉસકા કારણ યે હૈ કે ભારતીય જનતા પાર્ટી કી જો નીતિયાં હૈ ઉન નીતિયો મેં जो जूनियर अधिकारी होता है उसको सीनियर की पोस्ट दी जाती है, जो उनका मानीता जानीता अधिकारी होता है उसको बड़े लेवल पे ग्रेड बढ़ाकर उसको सैलरी बढ़ाकर उसको काम दिए जाते हैं। तो ये जो नीति भारतीय जनता पार्टी द्वारा अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की चल रही है उसमें कई सारे अधिकारी है जो कॉर्पोरेशन की नीतियों से खफा बैठे हुए है और जो जनता की सेवा नहीं कर रहे और बस ये पॉलिटिकल जो सीनारियो इसमें फंसे हुए हैं। अब जो सुधी अमरा सुधी कोई अभी नाराजगी के भी कोई माहिती मिलेल नहीं पर जे कई माहिती असे ने जे कोई नी नाराजगी असे जे गंभीर कारण ने आई कही सके जे हमने न्याय मिलसे तो हमारो पूरो प्रयत्न असे जे कई निर्णय लेवाय छेल्लो निर्णय तो राज्य सरकार में मोकलवामां आवतो होय अने ये नीति नियम प्रमाणे थतो होय एमां कोई खोटू थतुं नथी होतुं। निर्णय जे कई असे सरकार में